નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ગાણિતિક અપેક્ષાને એક દાખલાની રકમ છે આ મુજબ અસતત યદચ્છ ચલની એકથી કે સુધીની બધી જ પૂર્ણાંક કિંમતો સાથે સંભાવના એક ભાગ્યા કે સંકળાયેલી છે તો સાબિત કરો કે તેનો મધ્યક કે વત્તા એક ભાગ્યા બે થાય છે અહીં આપણને એક અસતત યદચ્છ ચલ આપ્યો છે જેની કિંમતો એકથી કે સુધીની છે તો આ અસતત યદચ્છ ચલ એક્સની કિંમતોને આપણે એક સ્તંભમાં બતાવીએ જેને આપણે એક્સ વડે દર્શાવીએ તો આપણો ચલ xi એની કિંમતો છે એક બે ત્રણ ચાર આવી રીતે કે સુધી તેની સંભાવનાઓને આપણે પી એક્સઆઈ વડે દર્શાવીએ સંભાવના આપણને આપેલી છે દરેક માટેની સંભાવના છે એક ભાગ્યા કે એક ભાગ્યા કે બે માટેની સંભાવના પણ એક ભાગ્યા કે ત્રણ માટેની સંભાવના પણ એક ભાગ્યા કે ચાર માટેની સંભાવના પણ એક ભાગ્યા કે અને કે માટેની સંભાવના પણ થશે એક ભાગ્યા કે આપણે અહીંયા તેનો મધ્યક શોધવો છે જેને ગાણિતિક અપેક્ષા કહેવામાં આવે છે તો બંનેનો ગુણાકાર થશે એક્સઆઈ ગુણ્યા પીએક્સઆઈ સ્તંભ સ્વરૂપે દર્શાવીએ તો આપણને એક આ કોષ્ટક પ્રાપ્ત થાય છે નીચે સંભાવનાઓનો સરવાળો આપણે જાણીએ છીએ કે એક થશે હવે આપણે ચલ એક્સઆઈ અને પી એક્સઆઈ નો ગુણાકાર કરીએ એક ગુણ્યા એક ભાગ્યા કે તો એક ભાગ્યા કે થશે બે ગુણ્યા એક ભાગ્યા કે તો બે ભાગ્યા કે ત્રણ ગુણ્યા એક ભાગ્યા કે ત્રણ ભાગ્યા કે ચાર ગુણ્યા એક ભાગ્યા કે તો કિંમત થશે ચાર ભાગ્યા 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 કે 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 એવી જ રીતે છેલ્લી કિંમત ગુણ્યા એક તો એ પણ આપણને મળશે ગાણિતિક અપેક્ષા એટલે કે એક્સપેક્ટેડ એક્સ એનું સૂત્ર થાય છે સિગમાં એક્સઆઈ ગુણ્યા પી એક્સઆઈ આપણે જે ત્રીજો સ્તંભ લીધો છે તેનો સરવાળો તો અહીં કિંમતો મૂકીએ એક ભાગ્યા કે વત્તા ત્રણ ભાગ્યા કે આવી રીતે છેલ્લી કિંમત છે આપણે જોઈ શકીએ છીએ કે દરેકનો છેદ સરખો છે દરેકના છેદમાં કે છે તો આપણે લસામાં કે લઈએ અને અંશનો સરવાળો એક વત્તા બે વત્તા ત્રણ એવી રીતે કે સુધીનો સરવાળો હવે એકથી થી લઈને કે સુધીની કિંમતનો સરવાળો એના માટે આપણી પાસે સૂત્ર છે કે છેલ્લી કિંમત કે છે એટલા માટે આપણે કે 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 ગુણ્યા ભાગ્યા સૂત્ર લખ્યું છે એ અંશમાં આપ્યું છે એક વત્તા બે વત્તા ત્રણથી થી લઈને કે સુધીની કિંમતનો સરવાળો તો એના માટેનું એક ટૂંકું સૂત્ર છે કે ગુણ્યા કે પ્લસ વન ભાગ્યા બે હવે છેદમાં ઓલરેડી કે તો હતો જ એ આપણે મૂકી દઈએ હવે અંશ અને છેદમાં જોઈ શકો છો કે કે અને કે સમાન છે તો અંશ અને છેદમાં સમાન કિંમતનો આપણે ભાગાકાર કરીએ તો પાછળ વધે છે કે વત્તા એક ભાગ્યા બે તો કે વત્તા એક ભાગ્યા બે આપણી ગાણિતિક અપેક્ષાની કિંમત છે જેને આપણે મધ્યક પણ કહીએ છીએ તો અહીંયા આપણું સાબિત થાય છે કે મધ્યક કે વત્તા એક ભાગ્યા બે મળે છે જે આપણને દાખલાની રકમમાં પૂછવામાં આવ્યું હતું કે સાબિત કરો કે તેનો મધ્ય કે વત્તા એક ભાગ્યા બે છે તો અહી આપણને આ રીતે દાખલાનો જવાબ પ્રાપ્ત થાય છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગાણિતિક અપેક્ષાના એક વધુ દાખલાની રકમ આપણી પાસે આ મુજબ છે એક યદ ચલ નો સંભાવના વિધેય નીચે પ્રમાણે છે એક્સઆઈ આપ્યું છે પીએક્સઆઈ આપવું છે એક્સઆઈની કિંમત છે જીરો એક બે ત્રણ અને ચાર જ્યારે તેને અનુરૂપ સંભાવનાઓની કિંમતો આપણને આપી છે એક ભાગ્યા દસ પી બે ભાગ્યા દસ પી અને એક ભાગ્યા દસ અહીં જોઈ શકાય છે કે સંભાવનાઓમાં આપણને એક અજ્ઞાત કિંમત આપેલી છે પી તો નંબર એક પીની કિંમત શોધો અને નંબર બે એક્સપેક્ટેડ એક્સ વત્તા બે મેળવો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે સંભાવનાઓનો કુલ સરવાળો એક થતો હોય છે તો આપણે પીની કિંમત શોધીએ તો સિગ્મા પીએક્સઆઈ બરાબર એક સંભાવનાનો કુલ સરવાળો એક આપણી સંભાવનાઓ છે સરવાળો થશે બે ગુણ્યા પી વત્તા હવે ત્રણેયના છેદમાં દસ દેખાય છે તો અંશનો સરવાળો કરીએ એક બે ત્રણ અને ચાર ચાર ભાગ્યા દસ બરાબર એક ચાર ભાગ્યા દસ ને આપણે સામી બાજુ લઈ જઈએ તો બે પી બરાબર એક ઓછા ચાર ભાગ્યા દસ એક માંથી ચાર ભાગ્યા દસ બાદ કરીએ તો આપણને મળશે છ ભાગ્યા દસ બે પીમાંથી સામી બાજુ લઈ જઈએ તો છ ભાગ્યા દસ અને છેદમાં બે જશે તો છ નો બે વડે ભાગાકાર કરીએ તો પાછળ વધે છે ત્રણ ભાગ્યા દસ એટલે કે આપણી પી ની કિંમત મળે છે ત્રણ ભાગ્યા દસ દાખલામાં આપણને પહેલું પૂછવામાં આવ્યું હતું કે પીની કિંમત શોધો તો આપણો પી થઈ છે ત્રણ ભાગ્યા દસ બીજું આપણને પૂછવામાં આવ્યું છે એક્સપેક્ટેડ એક્સ વત્તા બે મેળવો તો આપણે પહેલાં અહીં એક્સપેક્ટેડ એક્સ શોધીએ તો આપણે એક નાનું ટેબલ બનાવીશું એક્સઆઈ સંભાવના પીએક્સઆઈ અને બંનેનો ગુણ્યા ગુણાકાર એક્સઆઈ ગુણ્યા પીએક્સઆઈ એક્સની કિંમત છે ઝીરો એક બે ત્રણ અને ચાર સંભાવનાઓ કે જેમાં આપણે અજ્ઞાત કિંમત પી પણ શોધેલી છે એ સાથેની કિંમતો આપણે ફરીવાર લખીએ તો આપણી સંભાવનાઓ અનુક્રમે થાય છે એક ભાગ્યા દસ પી છે તો પીની જગ્યાએ લખાશે ત્રણ ભાગ્યા દસ બે ભાગ્યા દસ પીની જગ્યાએ લખીશું આપણે ત્રણ ભાગ્યા દસ અને છેલ્લે એક ભાગ્યા દસ સંભાવનાઓમાં આપણે જોઈએ છીએ કે દરેકનો છેદ સમાન છે તો અંશનો સરવાળો થશે ત્રણ એક ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ ભાગ્યા દસ એટલે કે સંભાવના મળે છે એક હવે આપણે એક્સઆઈ અને પીએક્સઆઈ નો ગુણાકાર કરીએ જીરો ગુણ્યા એક ભાગ્યા દસ એટલે જીરો ત્રણ એકા ત્રણ ભાગ્યા દસ બે ગુણ્યા બે એટલે ચાર ભાગ્યા દસ ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ ભાગ્યા દસ ચાર ગુણ્યા એક એટલે ચાર ભાગ્યા દસ અહીં દરેકનો છેદ સમાન છે દસ અંશનો સરવાળો કરીએ આપણે ચાર ચાર અને અને આઠ આઠ નવ સત્તર અઢાર ઓગણીસ ને વીસ વીસ ભાગ્યા દસ એટલે કે બે મળે છે તો અહીં આપણી ગાણિતિક અપેક્ષા બનશે એક્સપેક્ટેડ એક્સ બરાબર સિગ્મા એક્સઆઈ ગુણ્યા પીએક્સઆઈ એટલે કે ત્રીજા સ્તંભનો સરવાળો બે એટલે આપણને એક્સપેક્ટેડ એક્સ મળે છે ગાણિતિક અપેક્ષા અહીં આપણી એક્સપેક્ટેડ કાઉસમાં એક્સ વત્તા બે શોધો એક્સપેક્ટેડ કાઉસમાં એક્સ વત્તા બે કાઉસ દૂર કરીએ તો એક્સપેક્ટેડ એક્સ વત્તા બે થશે એક્સપેક્ટેડ એક્સની કિંમત આપણને મળી છે બે બે વત્તા બે તો આપશે એક્સપેક્ટેડ એક્સ વત્તા બે બરાબર ચાર આપણી પાસે પહેલા માંગ્યું હતું અજ્ઞાત સંખ્યા પી ની કિંમત પી આપણને મળે છે ત્રણ ભાગ્યા દસ બીજું આપણી પાસે માંગ્યું છે એક્સપેક્ટેડ એક્સ વત્તા બે તો એનો જવાબ આપણને મળે છે ચાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ગાણિતિક અપેક્ષાને એક દાખલાની રકમ આ મુજબ છે એક ખેલાડી બે સિક્કા એક સાથે ઉછાળે છે જો તેને બે છાપ મળે તો ખેલાડીને રૂપિયા આઠસો મળે છે એક છાપ મળે તો ખેલાડીને રૂપિયા સો મળે છે પરંતુ જો તેને બે કાંટ મળે તો ચારસો રૂપિયા દંડ થાય છે તો તે ખેલાડીને મળતી રકમની અપેક્ષિત કિંમત શોધો અહીં બે સિક્કા આપવામાં આવ્યા છે બે સિક્કા ઉછાળીએ તો આપણને મળતા બનાવો આ મુજબ હોય છે એચ 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 ટી એચ અને ટી બે છાપ આવે એક છાપ બીજી કાંટ પહેલી કાંટ બીજી છાપ અથવા બંને કાંટ મળે સિક્કા પર છાપ મળે કે કાંટ મળે તેને આપણે એક સ્તંભમાં બતાવીએ તો છાપની સંખ્યા મેક્સિમમ બે થાય છે છાપ એક પણ મળે અને છાપ ઝીરો પણ મળે તે ખેલાડીને જે મળતી રકમ છે તેને આપણે એક્સ આઈ વડે દર્શાવીએ અહીં આપણને રકમમાં કહેવામાં આવ્યું છે કે ખેલાડીને જો બે છાપ મળશે તો આઠસો રૂપિયા પ્રાપ્ત થાય છે તો બે છાપની સામે આપણે લખીશું આઠસો જો ખેલાડીને એક છાપ મળે તો તેને ચારસો રૂપિયા મળે છે સો રૂપિયા મળે છે સોરી તો એક છાપ માટે આપણે લખીશું સો રૂપિયા અને ધારો કે બંને કાંટ મળી બંને કાંટ મળી એટલે એક પણ છાપ ન મળે તો તે ખેલાડીને ચારસો રૂપિયા દંડ થાય છે તો ત્યાં આપણે લખીશું ચારસો જો બંને કાંટ મળે તો ચારસો રૂપિયા દંડ થાય છે મળતી રકમ આપણે ઉપર અને દંડ થાય તો તે માઈનસમાં લખાશે હવે સંભાવના લખીએ જેને આપણે પીએક સાઈ વડે દર્શાવીશું બે છાપ આવે તેવો બનાવ એક છે જ્યારે કુલ બનાવ છે આપણા ચાર તો બે છાપ માટેની સંભાવના થશે એક ભાગ્યા ચાર એક જ છાપ મળે તેવા બે બનાવ છે તો સાનુકૂળ સાનુકૂળ બનાવ એક ભાગ્યા કુલ બનાવ ચાર તો સંભાવનાનો સરવાળો થઈ છે એક હવે આપણે આપણો ચલ એક્સઆઈ અને પીએક્સઆઈ નો ગુણાકાર કરીશું મળતી રકમ એ આપણા માટે એક્સઆઈ છે તો આઠસો ગુણ્યા એક ભાગ્યા ચાર એટલે ત્યાં લખીશું આપણે આઠસો ભાગ્યા સો ગુણ્યા બે એટલે બસો ભાગ્યા ચાર અને માઇનસ ચારસો ગુણ્યા એક એટલે માઇનસ ચારસો ભાગ્યા ચાર લસા લેવામાં સરળતા પડે એટલા માટે આપણે દરેકના છેદમાં છેદ ચાર રહેવા દીધા છે

બસો ભાગ્યા ચાર માઇનસ ચારસો ભાગ્યા ચાર દરેક નો છેદ સરખો છે ચાર તો અંશનો સરવાળો કરીએ આઠસો માઇનસ ચારસો ખેલાડીને ચારસો રૂપિયા દંડ છે એક હજાર માઇનસ ચારસો ભાગ્યા ચાર છસો ભાગ્યા ચાર એટલે આપણને મળે છે એકસો પચાસ તો આપણે કહી શકીએ કે તે ખેલાડીને મળતી અપેક્ષિત કિંમત એકસો ને પચાસ રૂપિયા થાય છે તો આપણો દાખલાનો જવાબ થયો